अन्य मोटा समाचार की बात करिए तो पाटण यूनिवर्सिटी की सेनेट की आज चूंटणी जेमा 20 बैठक माटे 50 उम्मीदवारों मैदान में छे। 25 मतदान मथको 14,632 मतदारों मतदान करशे। उत्तर गुजरात 28 मतदान मथकों पर मतदान थशे। सेनेट की चूंटणी पहला आज विवाद उभो थयो छे। एनएसयूआई बोगस मतदान की नोंधणी की आशंका, जयरे फोटा नाम जन्म तारीख मोबाइल नंबर खोटा होवाना आक्षेप थी रहा छे। पाटण पोलीस गांधीनगर शिक्षण विभाग ने तेओए अरजी पण करी छे। उत्तर गुजरात यूनिवर्सिटी की सेनेट की आज चूंटणी, परंतु ते पहला आज विवाद वकर्यो छे। चूंटणी पहला एनएसयूआई बोगस मतदान की आशंका, नाम जन्म तारीख खोटा होवानी आशंका, जयरे पाटण पोलीस अने गांधीनगर शिक्षण विभाग ने अरजी पण करवामां आवी छे। उत्तर गुजरात यूनिवर्सिटी की सेनेट की आज चूंटणी छे, परंतु ते पहला आज एनएसयूआई आक्षेप मूक्यो छे। बोगस मतदान मतदारों की आशंका व्यक्त करी छे। जन्म तारीख खोटी होवानी आशंका सीवामां आवी रही छे। तो हाल तो आ मुद्दे अरजी करवामां आवी छे। खास करी जो बात करिए 25 मतदान मथकों पर आ चूंटणी योजाशे। पाटणथी मारी साथे संवाददाता अशरफ जोड़ाई गया छे। अशरफ, बात करिए तो चूंटणी योजाय ते पहला ज बोगस मतदान नी आशंका छे एनएसयूआई नी, हाल शुं वधु विगत? हां मित्र, ચોક્કસ થી જાણો કે પાટણ યુનિવર્સિટી ખાતે આજે સેનેટ ની બેઠકો પર 50 જેટલા ઉમેદવારો મેદાને છે અને આ મતદાન પ્રક્રિયા 28 મતદાન મથકો પર 14,000 જેટલા મતદારો મતદાન કરશે। પરંતુ મહત્વની વાત છે કે મતદાનની પૂર્વ આગલા દિવસે જ એનએસયુઆઈ દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આજે મતદારો નોંધાયા છે તેમાં બોગસ મતદારો નોંધાયા છે। મહત્વનું છે કે જેમાં મહેસાણા, ઉંઝા તેમજ ડીસાના અને બનાસકાંઠા આ ચારમાં મતદારોમાં કોઈની ઉંમર, કોઈનો ફોટો તેમજ કોઈના નામમાં ડિફરન્સ આવતો હતો, પરંતુ આ બાબતે કુલપતિના જે કુલપતિ દ્વારા એનએસયુઆઈને જણાવવામાં આવ્યું કે જ્યારે મતદાન પ્રક્રિયા જ્યારે મતદારોની ચકાસણી થતી હોય ત્યારે એક મહિના અગાઉ જ કોઈ પણ રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ એક દિવસ અગાઉ જ આ રજૂઆત કરે તો હાલ ચૂંટણી છે તે રદ ના થાય, પરંતુ જે જ્યારે પણ મતદાન પ્રક્રિયા થશે ત્યારે ચોક્કસ મતદારોના એજન્ટો દ્વારા જે મતદાન કરવામાં આવશે તેની પૂર્વ તપાસણી કર્યા બાદ જ મતદાન કરવા દેવામાં આવશે। મિત્તલ જી ભાઈ, બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। પોલીસ અને શિક્ષણ વિભાગને હાલ તો અરજી કરવામાં આવી છે, તપાસ પણ કરવામાં આવશે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના ચાન્સ